સિદ્ધપુર શહેરમાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીએ શક્તિ ફાઉન્ડેશન દ્વારા શ્રીથળ મેરાથોન 2020 નું ભવ્ય આયોજન કરાયું. સિદ્ધપુર શહેરમાં શ્રીસ્તર મેરાથોન 2020 દોડશે, સિદ્ધપુર જીતશે. સિદ્ધપુર પ્રતિયોગિતામાં વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો, નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાઈ આનંદ અનુભવ્યો. માત્ર 12 દિવસમાં 1700થી વધુ સ્પર્ધકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ભાગ લીધો. આજે 12 જાન્યુઆરી 2020 રવિવારના દિવસે ભારત ભૂમિના યુગ પુરુષ, કરોડો યુવાનોના આદર્શ શ્રી સ્વામી વિવેકાનંદજીની જયંતીના પાવન દિવસને ભારત સરકાર દ્વારા યુવા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ધાર્મિક નગરી સિદ્ધપુરની પાવનધરા પર આ ઐતિહાસિક શહેરના રાષ્ટ્રપ્રેમી યુવાનોનું સંગઠન શક્તિ ફાઉન્ડેશન દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત જનભાગીદારીના પ્રતિયોગિતા યોજવામાં આવી, જેમાં રૂટ સંતનગરના મેદાનમાં પ્રાર્થના સભા બાદ દોડ શરૂ થઈ બિંદુ સરોવરથી LIA હાઈસ્કૂલ, સિવિલ હોસ્પિટલ થઈ જૂનાગંજ બજાર, આગળથી પથ્થરપોર થઈને નિસાર ચકલા, મંડી બજાર, ધર્મચકલા, માધુપાવડિયા ઘાટ, આગળથી પવિત્ર સરસ્વતી નદીના કોજવે ઉપરથી પસાર થઈ સ્વયંભૂ શ્રી બાલકેશ્વર મહાદેવના પ્રાંગણમાં આ મેરેથોન દોડનું સમાપન કરાયું. તે અરસામાં શહેરના રાજમાર્ગો ઉપર નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં લાઇનબદ્ધ રીતે ઉપસ્થિત રહી આ મેરેથોન દોડ પ્રતિયોગિતામાં ભાગ લીધેલ દોડવીરોના ઉત્સાહ વધાર્યો હતો. આ મેરેથોન દોડ પ્રતિયોગિતામાં વિજેતા થયેલા વિજેતાઓને 14 ટ્રોફી, 18 ગોલ્ડ મેડલ, 18 સિલ્વર મેડલ સહિત 1100થી વધુ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. ભરત લિંબાચિયા, ZSTV, સિદ્ધપુર. સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રીસ્થળ મેરેથોન 2020 આજે આયોજન કર્યું હતું. એની અંદર તમામ 10 વર્ષથી લઈને 60 વર્ષના છોકરાઓએ, યુવાનોએ બધાએ ભાગ લીધો છે અને દરેક જણને અમે અમારી રીતે સેટિસ્ફાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે. દરેક જણને અમે સર્ટિફિકેટનું વિતરણ કર્યું છે. લગભગ અમે 50 જેટલા મેડલ આપ્યા છે એજ વાઇઝ કેટેગરીમાં, 10 થી 20, 20 થી 30, 30 થી 40 એ પ્રમાણે. અને દરેકે ખૂબ ઉત્સાહપૂર્વક સમગ્ર સિદ્ધપુરની જનતાએ અને સમગ્ર સિદ્ધપુરના લોકોએ અમને જે આ કાર્યક્રમ સફળ બનાવવામાં મદદરૂપ થયા છે એ તમામ વ્યક્તિઓનો, તમામ મિત્રવર્તુળનો, તમામ લોકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અમારી જોડે લગભગ 1400 જેટલા રજીસ્ટ્રેશન છેલ્લા 10 દિવસની મહેનતમાં અમે 1400 જેટલા રજીસ્ટ્રેશન કર્યા હતા અને એમાં અત્યારે અમે 1000 લોકોને સહભાગી બનાવ્યા છે. તો જનભાગીદારીથી અને જન લોકો ઉત્સાહિત થાય, દરેક લોકોને એક નવું પીઠબળ મળે એવા આયોજનથી, એવા ઉત્સાહથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં અમે આવા નાના મોટા જનભાગીદારીના કાર્યક્રમો કરતા રહીશું અને સિદ્ધપુરની અંદર વિકાસના કાર્યક્રમો થાય, શક્તિ ફાઉન્ડેશન એમાં